શનિવાર, તારીખ 17 ડિસેમ્બર 2011. શ્રી રમેશભાઈ દવેના ઘરે વચનામૃતની કથા. વક્તા શ્રી રમેશભાઈ દવે. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાસુદી દ્વાદશી ને દિવસ સવારના પહોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાયેલી હતી. પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા, જે સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ. ને તે વાત તો સ્થૂળ છે, પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું, જે હે મૂળ એટલે આમ લાગે આપણે, એની સૂક્ષ્મ અર્થ હોય, અર્થ સૂક્ષ્મ હોય. સુકામ કીધું એ સૂક્ષ્મ કીધું એ તો બધા સાંભળી લીધું. એમાં 100 જણા બેઠા હોય, 25 જણા ને માન ખબર પડે સૂક્ષ્મ સુધી. પછી સર્વે હરિભક્તે કહ્યું, જે હે મહારાજ કહો. પછી સિદ્ધિ મહારાજ બોલ્યા, જે પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય અને કોઈકને સ્વરૂપ નિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ત્યાગ નિષ્ઠા પ્રધાન હોય ને કોણ પણ સારું છે ભગવાન એવું કોણ છે જેમાં ચારે અંગ હોય? નિત્યાનંદ સ્વામી, ગોપાલ સ્વામી બધા એમ. ને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વે હરિભક્તમાં હોય. હવે જેને આ ભક્તિનિષ્ઠા પ્રદાન હોય તેને તો ભગવાનને થાળ ધરવા, ભગવાનના મંદિરમાં ગાર કરવી, ભગવાનના કથા કીર્તન કરવા તથા સંતની સેવા ગાર કરવી, ત્યારે શું કરે? ત્યાં ગાર જ, કારણ કે આ સિમેન્ટ સુધારણ જ નતો, ગાર જ કરે. છાણ હોય, માટી હોય, એની ઠંડક બહુ જોઈએ. બધા ગાર ભૂલી ગયા છે, ત્યાં ઊંચે ગરમી થાય, ત્યાં તો બહુ ઠંડુ. આપણે જસુભાઈ છે એની એક રૂમ ગારનો જ કરેલો, ગાર કરીને એસી મૂક્યું. આપણે પહેલી હોય ને આપણને સરખું એને એડ કરી હશે, કઈ મોક્ષ આવી ગયો. અરે ગાર કરું,
ઠંડુક બહુ જોયું, સરસ સૂતો છું, હું તો ગારના ઝૂંપડામાં આવી ગયો છું. અરે ભગવાન ના કથા કીર્તન કરવા તથા સંત ની સેવા ચાકરી કરવી એવી રીતની ભક્તિ કર્યા વિના રહેવાય નહી, તેને ભક્તિ નિષ્ઠા જાણવી. ચાર પ્રકાર ભક્તિ નિષ્ઠા થાય, ખાલી એમાં જ હોય તો એ ભક્તિ નિષ્ઠા વાળાને પેલા જ્ઞાન થઈ ગયું હોય કે આ કોણ છે તો જ આવી સેવા કરે ને. એટલે મહારાજ કીધું છે ચારે હરિભક્તમાં હોય જ, થોડા બધા હોય તો મહારાજ ભગવાન છે એ જાણવું એ જ્ઞાન છે, કેવા ભગવાન છે એ જાણવા વિશેષ જ્ઞાન. ક્યાં બધું બોલે સર્વોપરી કેસા સુરેશ ઠીક છે, જેટલી જ આવી છું. ના ના ગાડી કેવી રીતના એટલા માટે સંડે આવે. ચારે અંગ તો હોય, દરેક અંગમાં એક એક અંગની થોડી ગુણવત્તા હોય, ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્ત આવશે ને એ બેસશે, મનુ પોલો બેસશે ને એ ફરક પડે હોવા જોઈએ. ચારે એમ ચંદ સાહેબ પૂછે છે ચારે એકમાં હોય તો શું હરે એવી રીતની ભક્તિ કર્યા વિના રહેવાય નહીં, તેને ભક્તિ નિષ્ઠા જાણવી, અને જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા થતા કથા કીર્તન અથવા સેવા ચાકરી થાય તેટલી કરે, પણ પોતાને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી તેમાં વિક્ષેપ થાય તે ખમી શકે નહીં. કીર્તન ગાવામાં વિક્ષેપ થાય, ગાર કરવામાં વિક્ષેપ થાય જ્ઞાન અંગ વાળા, પણ મહારાજ શેમાં રાજી છે એ જોઈ લેવું. નવાબ હતો કઈ નથી, એને શું કરતું ઓળખી ગયો બે દીકર છે આ કુદાસ છે, એ કઈ એ કઈ સેવા કરવા નતો ગયો, કોઈ દી ગાર નથી કરી, એને કોઈ દી સંતો એ એના પોતાના મૌલ્યો ને બધા કરતો હતો, પણ આ જે કરવું ઓળખી ગયો કે એ ખુદા હે ભેદ કરે. મારા તો બધું ભેટ ભેટ આપીને બધું થઈ ગયું. ઓળખી જવું એની ડેફિનેશન છે, ઓળખી જવામાં બેફિકર હતા, મારા હાથી પર બેઠો અને કાકડી ખાઈ એમના બોલીને કીધું કે આજે ભગવાન કે છે આ લોકો, નાગરોનું બહુ જોર હતું જુનાગઢમાં, આમાં અમદાવાદ હવે નાગરો અને બ્રાહ્મણો એ બધાને હતું કે સ્વામિનારાયણ મંદિર સાથે, કારણ કે સ્વામિનારાયણ પક્ષ હતી જાય એટલે ના પાડતા જુનાગઢમાં. મહારાજને એક બાઈએ સંકલ્પ કર્યો કે આ કાકડી ભગે, કારણ કે એનો સંકલ્પ હતો આ કાકડી મગે ગયો તો માનો ભગવાન. કેટલી પરીક્ષા કરી છે મહારાજ, સોળ ચિહ્ન બતાવો તો ભગવાન ડાબે પડશે બેસાડ પછી ઉઠીને જમ્યા પડ્યું તો સર પાસે આવો આવો
કાળી કામણી કરીને ઉઠીને પાનું વાંચતા હોય, આવી બધી પરીક્ષાઓ કરી મહારાજ. જુનાગઢ ના નવાબે એક ઝાટકે કહી દીધું, દેખો ઇસકો ભગવાન કહેતો, હિન્દુ લોક તથા આપણા હિન્દુ જ ભરે હિન્દુ હતા કા નાગર હતા બધા. એને કીધું કે અમે ભગવાન કે જો હાથ ઉપર બેસાડો કાકડી ખાય, મોલવી બોલો ખુદા કેસા હોતા કે ના ફેકર કે ઇસકો ફેકર હી નહીં હૈ, યહી ખુદા હૈ. નીચે ઈ તો અટાડી ને બેઠો બેઠો જોતો હતો મારા કાકડી ખાય, બાય થઈ ગયું કે આ ભગવાન એનો સંકલ્પ પૂરો કરવા ને કાકડી ખાતા હતા. બે કામ કરી નાખ્યા પાંડે, ઓલા ને બતાવી દીધું હું મને પલવાને તું હાથી મૂકો, સવારે એને જ ખાધી. ઓળખાણ એમ થાય, આપણે બુદ્ધિ હલાવી તો ઓળખાણ નથી. ભગવાન ને કેવું હોય તો જ વર્ષ થાય. બોલો મુસલમાન ને થઈ ગયું, બ્રાહ્મણ ન થયું, નાગોર ન થયું, એમ કેમ ખબર પડે? એટલે એની ઈચ્છા થાય, બધે ઈ જ હોય તો જ થાય. ગમે ત્યારે વેદ વાંચીએ ના વાંચીએ શું ફરક પડે? જ્ઞાનત્રય એના ઉપર થયો, બધા સંપ્રદાય એના ઉપર થયા. એક ઉપનિષદ, બીજું બ્રહ્મસૂત્ર, ત્રીજું ભગવદ્ ગીતા. કોઈ પણ સંપ્રદાય નવસ્થ થાય એટલે આ ત્રણ જણા આવે. આ ત્રણ માં બધું બરોબર આવતું હોય તો એ સંપ્રદાય મંજૂરી આપે. બરોડામાં આ જ ચ્યુત ભૂતાન સંપ્રદાય છેના, તમે કરો છો, તમે ભગવાન નથી. મનુષ્ય ભગવાન કયો? રામ મનુષ્ય હતા, કૃષ્ણ મનુષ્ય હતા, આ છે ત્રણ પ્રમાણ. હિન્દુ બધા સંપ્રદાય આમાં થયા. નિષદ શુદ્ધિ સ્મૃતિ, આપણે શુદ્ધિ સ્મૃતિ કઈ યાજ્ઞવલ્કની સ્મૃતિ, આપણે શુદ્ધિ સ્વામિનારાયણ શુદ્ધિ સ્મૃતિમાં ભટનામૃત સાંભળેલું, ગોપાલ સ્વામી વાત ગુણોત્તમ સ્વામી વાત નાબી વાપરવા શુદ્ધિ અને સ્મૃતિ લખાઈ ગઈ હતી. આ ત્રણ છે આપણે જ્ઞાનત્રય. ઓલી જ્ઞાનત્રયમાં તો કૃષ્ણ સુધી મૂળ પુરુષ સુધી પહોંચતા. આ કોઈ ઉજાગર કરીને આ વાત સ્પષ્ટ નથી કરતા. મુક્તાન સામે જીતી ગયા બરોબર સભામાં, શું તમે જીત્યો છો? કૃષ્ણ એ જીત્યા છે. એમણે આ કહે છે કઈ કાળમાં ન થાય કે કૃષ્ણ કયા કાળમાં છે. જ્ઞાન થઈ ત્રણ ત્રણ ચીજ પ્રમાણ કરે તો એ તો જો બુદ્ધ ન કરી તો બુદ્ધ ફેંકાઈ આ જ્ઞાન થઈમાં ન આવ્યા. અને પ્રૂવ કર્યું બતાવ્યું, પ્રૂવ એ શું કરતા હતા? મહારાજે જેમ આજે સમાજ હતી બધા દોડતા ઘોડે કહેવાય મહારાજ બરોડાથી વડતા વડતા મુક્ત સમય જે છે મહારાજ સાકરમાં કરે જેમાં વેચો આપણો આપણો ગુરુજી થઈ ગયા આપણા ગુરુજી કરવાવાળા એ જ હોય. એ જ એની ખૂબી છે ને, સર્વકર્તા સર્વ નિયંતા સર્વશક્તિમાન અને છતાં કોકને જશ નહીં ભગવાન. બીજા ડાન્સ કરતા કરતા મારા રમઝમ કરતા કાન મારે ઘેરે આવો મારા પૂરણ કરવા કોણ હસીને બોલાવો કીર્તન ગાતા ગાતા ગયા છે ત્યારે બધા નાથ ભક્ત ખબર પડી કે જીતી ગયા. મને ફેર જરા કીધું કે મુક્તાન સાહેબ બન્યો સામે સમય બન્યો, પછી એને નિવેદ કર્યા મહારાજ, પછી સામે ના કર્યો. આ ત્રણ દીર્યા મહારાજ અવડું મોટું ભવ્ય સ્વાગત આ બધા આપણા અત્યારના બાવાથી રોકાઈ ગયા બબે મહિને કાચમાં ક્યાંય અમને જગ્યા ગયું મંદિર આવે જ રહેશું. ઓલા સયાજી રાવે કીધું કે આ બધું તમે આવો અહીં તમે કેવું કરી દો, તમારે સાધુ ને બોલાવ્યો. ત્રણ દિવસમાં એક દિવસ તમારું એને ત્યાગ કર્યા, કેટલાય સોલ્જર્સ ત્યાગ થઈ ગયા. તો દુરુપાનંદજી છે
પેન ના ચીફ હતા, એને મહારાજ ને જોયું. ઘણા પાંચ સાત બીજે દિવસે નીકળી ગયા શાણીજી ને ગયા. બાકીનું વજન થાય માનતાન, ભગવાન ને તો કલ્યાણ કરવું, માનતાન થયું. તમે અત્યારે વાવા થઈ ગયા, વાવાની ચિંતા જ નહીં આટલા બધા બ્રહ્માંડમાં. એટલે વાવાની ચિંતા, ચાર ભિખારી વાવા કરે તો એને શું ફરક પડે છે લાગે જઈ રહ્યા. સ્વરૂપમાં વૃત્તિ રાખવી, તેમાં વિક્ષેપ થાય તે ખમી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને સ્વરૂપ નિષ્ઠા જાણ. અને જે આત્મારૂપે વર્તે અને આત્માના સ્વરૂપને જ મોઢે કરીને પ્રતિપાદન કરે, અને જે ગ્રંથમાં આત્માનું પ્રતિપાદન હોય મોઢે કરીને પ્રતિપાદન કરે, બોલી લે એમ હોય નહીં, નોલેજ હોય વહેંચ્યું હોય બોલી નથી. આપણે આત્મા શું, આપણે આત્મા માનતા નથી. માનતી એટલે આત્મા એટલે મહારાજની મૂર્તિના તેજ રૂપ હું છું, અને તેજને અને મહારાજને અભેદ સંબંધ છે. તેજ નો ખૂન મહારાજ નો ખેડ નહીં, મૂર્તિમાંથી નીકળે છે, અભેદ છે. એ આપણા ચૈતન્યને જે નિરાકાર છે, તેટલાય જન્મથી ચૈતન્ય નિરાકાર દેહ આવ્યો છે, તો પંચભૂતનો નિરાકારને તેજ સાથે સરગવાથી સાકાર થઈ જાય. સાકાર થઈ જાય એટલે ચૈતન્ય ભૂમિનો દેહ બંધાય, તો મહારાજને સુખ આવે. મહારાજની મૂર્તિનું તેજ નીકળે છે, અભેદ છે, એ જ મહારાજ છે. એવો આપણે દેહ આપી દઈએ પંચભૂત આવે હાકાને આ અત્યારે આજે આપ્યો છે ને આપણે સમજીએ છીએ તો એ બરોબર છે. બધા સાધુ એમ કહેશે કે નરક છે પંચભૂત, અરે એનાથી તમને ઓળખાણા કેટલા વખત જન્મ લઈ લીધા છે આપણે, ચોરાસી લાખીઓની છે આમાં આમાં આમાં. અત્યારે સામે ઓળખાણ, ધીસ ઇઝ ગુડ. એટલે મેં તું જવાનું છું, આઈ એમ પ્રાઉડ ઓફ માય બોડી એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ માય સેન્સીસ. આનેથી હું સ્વામિનારાયણ મળી શકું. હલો કેમ પહોંચો? અચ્છા ભલે ભલે ભલે. મોઢે કરીને પ્રતિપાદન કરે અને જે ગ્રંથમાં આત્માનું પ્રતિપાદન હોય તે ગ્રંથ તેને સારા લાગે, એવી રીતનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠા જાણ. અને પંડે ત્યાગી રહેતો હોય ને ત્યાગની જ રીત ગમતી હોય, ને મોઢે પણ ત્યાગની જ વાત કરે, અને શાસ્ત્ર પણ ત્યાગ સામે આ અંગ એટલું આત્માનું હતું ને, જો મહેમાનો ન હોય તો તકલીફ હતી. સર્વપ્રથમ સ્વામી બહુ તકલીફ દીધી, મારે ગા લાગી ગઈ. બીજા કોઈને કહે નહીં, મારે જ પૂછવા છે એ સાહેબ સ્વામી તો ઠીક હૈ, આપ પૂછતે હો તો બોલતે, અંદર ગા લાગી. પછી એમ નથી તું આત્મજ્ઞાની એક તકલીફ હોય કે નહીં, મારે ઘટાડી ગયો ભગવાન નહીં નથી. એ તો બહુ સિદ્ધ હતા, સમાધિ નવ પ્રકારના અંગે સિદ્ધ કર્યા. દાદા ખાતે ધ્યાન કરો, લીમતરનું ધ્યાન કરો. બોલું કે ગજબ, તમે બેઠા છો લીમતરનું ધ્યાન કરો? દાદા ખાતે નડિયન થાય તો જળ છે, તમે દા મટાડો તે કરો. એક સેન્ટ માંડા આપણે ના ને આપણે ક્યા હુઆ હૈ બુખાર આયા, એ તો ધ્યેય થલકા હૈ, ખોટો છે ધ્યેય. ક્યાં કરે બોલો, બિચારો નવો નવો સાધુ થયો એને હું ખલકા કીએ,
આત્મજ્ઞાન છે, શબ્દ જે આત્મજ્ઞાન નથી એનું પણ ટીકા કરો. દુઃખ પીડો પાડે નરક થાય તો અંક છે. પછી પાછી બે દિવસ પૂછે મારે કેસા હે મારે દાળ લગી મને બોલાય ઘડિયાળ નું ધ્યાન કરો. ઘડિયાળ નું ધ્યાન શું કરવું? મારા તો આત્મજ્ઞાની હતા, એને કઈ ભીક નથી કે દેહ પડી જશે એવી બહુ આત્મજ્ઞાની. શાંતિ જોતું તી કરો, થોડી વાર જોયું એ ખબર પડી કે એકલું આત્મજ્ઞાન મૂર્તિ નું અનુસંધાન નકામ. પરમાત્મા નું જ્ઞાન હોય એટલે આત્મજ્ઞાન જરૂર નથી. આત્મજ્ઞાન એ છે કે આવ્યા કરે અને પંડે ત્યાગી રહેતો હોય ને ત્યારની જ રીત જમતી હોય ને મોઢે પણ ત્યાગની જ વાત કરતો હોય અને શાસ્ત્ર પણ ત્યાગના સારા રાખતા હોય એવી રીતનો જે હોય તેને ત્યાગ નિષ્ઠા જાણવી. માટે વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહું. અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે ને જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે. અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહીં, પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દ્રષ્ટા થાય નહીં. અને જ્યાં સુધી આપણું અંગ કયું મથુર બાપા પૂછ્યું હતું કે અપંગ અપંગ બધા અંગ નિશ્ચિત છે જ્યાં સુધી એક સૌથી ઉત્તમ જ્ઞાન ભગવાન ના સ્વરૂપ નું જ્ઞાન તો ચાર સબસિડી પર આવી જાય બધા. પણ પોતાના અંગને ઓળખ્યા નહીં એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહીં. અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ જભી ચડી જાય. માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો. પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી સુજી મહારાજ બોલ્યા છે જેનું એક સરખું અંગ હોય તે ઉઠી ઉભા થાવ. પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઉભા થયા. પછી સુજી મહારાજે એ સર્વેને પાછા બેસાડ્યા. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે ચારેય અંગ વાળા ચારે અંગ એકમાં હોય તો આગલા વર્ષમાં જ મહારાજે કીધું કે આમાંથી કઈક ઓછું હોય તો અક્ષરધામ ન પામે, આત્યંતિક મુક્ત ન થાય. ચારે એકમાં ક્યાંથી કાઢવું? ધર્મિત એને લીપવું જ ગમે, સેવા જ કર્યા કરે બધા જ ત્યાં. આજે એમ છે મૂર્તિ નજર બધા શિબિરમાં ગયા હતા, શિબિરમાં પહોંચ્યું, મને પરિવાર ને પહોંચ્યું, બધા ચંદુભાઈ ને જીતુભાઈ ને બધા નોકરી ને આવ્યા છે, કોઈને ખબર નથી. અનુચી કે અત્યાર સુધી તમે કર્યું છું 77 વર્ષ નો માણસ એમ લખતો હોય આપ્યું છે મને બહુ મજા આવી. આ પરિવાર ને ખબર અત્યાર સુધી શું કર્યું તમે? અંગ જ નહીં ઓળખે જ નહીં આ સાથે આપણે રોકાણ ની હેજા આવ્યા એ લોકો મજા ન આવતા, આ બધા આમ જ મજા આવે. મારું અંગ કયું તમને ખબર નથી? ના અપંગ કીધું જ મારા અંગ તો હોય, અંગ તો હોય મને મારું અંગ કયું એ ખબર પડે. તારા અંગને મને શું ખબર પડે? કઈ ખબર ન પડે તો અપંગ સમજી લેવાનું. પણ એમાં કીધું છે ને એક અંગ ની દ્રઢતા કરવાની. તારું અંગ આપણે શું ખબર પડે? કહું વિશ્વાસ નું અંગ ખરું,
એમાં કઈ ડિસ્ટર્બન્સ થાય તો બદલી જાય, વિશ્વાસ ડોંગ હોય એમાં થોડું ડિસ્ટર્બન્સ થાય તો નીકળી જાય. જ્ઞાનંદ નહીં, જ્ઞાનંદ તો મહારાજ ને મૂળા ખાતા જોવે, કાકડી ખાતા જોવે, છતાં ઓળખી ગયા એ જ્ઞાન નહીં. કોઈ પણ મુક્ત નહીં, વિપરીત ક્રિયા. તમે મારા વિશે કઈક વિચાર કર્યો હોય ને કાલ મને બીજું કરતા જોયું, જ્ઞાન નથી. સુજય કરે એ જ્ઞાન. પાછું કઈ સંતમાં તમે સંતમાં તમને લાગે નહીં કઈ તો એનું એ જ પાછું. આટલા વર્ષ ને આટલા જન્મ થઈ ગયા, આટલા વર્ષે કેમ વાત કરો, કેટલા જન્મ થયા તે મનુષ્ય દેહ મળ્યો શાસ્ત્ર પ્રમાણે. કાલુ વાવળિયા ને મહારાજ ઝાડના છોડમાં સીધો મનુષ્ય કરી નાખ્યો નથી, ત્યાં ઝાડી પાછું પોતે બીજી વાર પૂજા કરશે, થળ એનું પહેલું છે. એ ઝાડ જે હતું થળ પડ્યું હતું, હળવદ માં છે હજી થળ પડ્યું છે. આપણે ગયા હતા ને હળવદ, તો હળવદ માં થળ પડ્યું હતું. એ પોતે મનુષ્ય દેહ ધર્યો એટલે અને એને યાદ આવી ગયું ને કીધું સ્વામી આપ કે તો થળ સામો છે આવો હતો એમાં સીધો મનુષ્ય કરી દે. શાસ્ત્રી વાત બાકી જાણતા હોય તો એવું ચક્કર ચલાવી દે. કારણ કે ધાર્મિક ક્રિયા અને બુદ્ધિથી વિચારી એમાં બહુ ફરક છે. વિશ્વાસ છે એમાં પછી બુદ્ધિ ને અતર્ક છે, એમાં તર્ક થોડોક થાય એટલો ડિસ્ટર્બન્સ થાય. અતર્ક સ્વરૂપ છે મારા આ દેખાવે ને કાકડી ખાતા ને મૂળા ખાતા હોય ને ભાગતા હોય ઘોડા ઉપર બેસે ત્યારે એમ થાય કે ભગવાન કેમ ભાગે. જાણી જોઈને કરે આવું, કારણ કે આ કરવાથી કોકને ફાયદો થતો એનો સંકલ્પ પૂરા કરતા હોય. ભગવાન કે જાણી જોઈને ના કરે આવું, દોષીને થયું કે કાકડી ખાઈ જ સમજુ કે ભગવાન છે. દીદી પરીક્ષા ઘણા એ મહારાજ ને તેડો આવ્યા તેવા કેટલાય દાખલા છે. કઈ દીધું એને છે તમે કોણ છો, આખી ઉંમર એને ભજન કર્યું, કોણ છો તમે, મારું સ્વામિનારાયણ છું. કે ના જવેર માંથી મારે ટીપુ નાખો કે હું મારા છેડા વર્તમાન છું. આ જ્ઞાન ક્યાં ગયું? કેટલા મોટા ભક્તિ અત્યારે કેટલા કીર્તન રચનો છે જવેર માંથી ના પાડી મારા મારા બીજે દિવસે સાયંકાળ દોષિત થઈ ગયા એને અડવા દીધા. ક્યાં ગયું જ્ઞાન? નહીં, એક તપ અપવાસ કરે એક યંગ ભગવાનને યાદ કર્યા વગરના તપ નકામા. કીર્તન આખા બધા નકામા. મારે નતામાં તો અમે લાગે કે આ કીર્તન ભક્તિ કરતા જ ભગવાનનું સ્વરૂપ યાદ રાખો તો બરોબર છે. ગવે આવું બધાને ક્યાં ક્યાંથી આવ્યા હતા? જુનાગઢના, ભાવનગરના રાજા અભિસિંહ ક્યાંક જુનાગઢના રહેશે, તમે ત્યાં આવો પછી આવો. પરમાન સામે ધ્રુપદ ભૈરવ, તો ભૈરવ રાગ સવારનો શકીએ પૂછ્યું મહારાજ કયું ગામ કયો રાગ ગમ? ધ્રુપદ ભૈરવ. ભૈરવ મોર્નિંગનો છે, ધ્રુપદ તાન છે, ઘણું ઉપાડ્યું રુદન બ્રહ્માન અને સીતા બે બીજા આલાપે તો ઠંડક થઈ ગઈ. રાત પડતી સુધી જી સૂર્યાસ્ત પછી જી લાલી માં મોર્નિંગ નું હોય ને એ તો
કુકડા બોલી ગયા, મોર ટોકા કરવા માંડ્યા, આખી ભેજ વાળું વાતાવરણ થઈ ગયું. આ હતા પગમાં પડ્યા, ખાણ પડ્યા, બોલાવો એને કે ઉદાહરણ નહીં બેઠા પંત નીચે ખબર પડી ગઈ. મોર લાગ કોકડા બોલી ગયા એટલે મોર્નિંગ, રાતના રાગમાં મોર્નિંગ લાવી દીધી. કયું અંગ હતું? પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું કે ચારે અંગ વાળાને પોતપોતાના અંગમાં કઈ ગુણ દોષ છે કે નથી? ખાલી સ્વામિનારાયણ સમજાવી શકો. ત્યાગીમાં ગુણ દોષ છે, જ્ઞાનીમાં ગુણ દોષ. પછી સુધી મહારાજ બોલ્યા, જે ગુણ દોષ છે તે કહીએ તે સાંભળો. જે ભક્તિ નિષ્ઠા વાળો જે હોય તે તો જેમ પરમેશ્વર કહે તેમ કરે, જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન ને કહ્યું એવી રીતે જે વર્તું તે ભક્તિ વાળાના વિશે ગુણ છે. અને શાસ્ત્ર ની સાંખ લેવા જાય એટલો એને વિશે દોષ છે. સમજી લેવું જોઈએ આપણે. હું કયું છું? મને પુખ્તી એક કહેવાનો દરેક ફાવે એનો સેવા કરી સારો હોય ભક્તો દેતો હોય ઓરાય કરી દે સુધી રસ્તો હોય ફાવે જ નહીં, અંગ જ નથી સેવાનો, અંગ જ નહીં સેવા સ્વીકારે ખરી. કરતો હોય તો વાંધો ન પડે, હું કરી જ દેશો. સરસ્વર ગયા તી સામે પગ હૃદય સો વર્ષ ના સંત હતા, સરસ્વર નો હતા નહીં. બીજાને કઈ ખ્યાલ નહીં હોય દાખલો, આ બધા દીકરો દાબુ કેવા સંત. હવે આ શાસ્ત્ર ની સાંખ લેવા જાય એટલો દોષ છે એ નીકળે કે? એક તો એને નિશ્ચય નથી થયો એટલે જ આવું કરે, કે શાસ્ત્ર માં શું લખ્યું છે તારો ચાલે, આમાં શું કીધું છે, આમ કેમ નથી થતું. શાસ્ત્ર સાંકળે એટલો દોષ. શાસ્ત્ર મહારાજ અઠવતના કીધું, જો અમને શાસ્ત્રમાં ભગવાન નહીં કીધા ભગવાન નહીં માનો. ક્યાં શાસ્ત્રમાં મહારાજ ભગવાન કીધા? ઈશ્વર રામામલા બોલી છે, ઉત્તમ માં ઉત્તમ સત્તામાં સાંકળ વાજે આમાં ઉપનિષદ માં શું કીધો છે મહારાજ, કે તમને શાસ્ત્ર માં વિશ્વાસ છે? મારા વિશ્વાસ નથી. અને શાસ્ત્ર ને શાંત લેવા જાય એટલો એના વિશે દોષ છે. અને સ્વરૂપ નિષ્ઠા વાળાને જે ભગવાન નું સ્વરૂપ પોતાને પ્રાપ્ત થયું છે તે જ સ્વરૂપ ને વિશે મતિ અચળ રહે છે કે એને વિશે ગુણ છે. અને એમ જાણે કે આ જે ભગવાન નું સ્વરૂપ તે તો સગુણ છે અને નિર્ગુણ સ્વરૂપ તો બીજું છે. આ ખોટ, આ મૂળી છે એ મૂર્તિ છે. મહારાજે કીધું કે તમને મળી જે મૂર્તિ રક્ષાધામમાં છે, મને રતી માત્ર ફરક નથી. એમ થાય કે મારા નિર્ગુણ સ્વરૂપ કેવું હોય? આ તો આપણા જેવું છે મનુષ્ય, ઓલું કેવું હશે? દોસ્ત આ જ છે. તમને આનાથી ધ્યાન થયું, વાત પતી ગઈ. અને એમ જાણે છે આ જે ભગવાન નું સ્વરૂપ છે તો સગુણ છે ને નિર્ગુણ સ્વરૂપ તો બીજું છે, એમ જો સમજાય તો એ સ્વરૂપ નિષ્ઠા વાળાને વિશે દોષ. નિર્ગુણ તમે ન થાવ ત્યાં સુધી નિર્ગુણ સમજો દેખાય ને સમજાય. For this, you have to become nirguna.
ત્રણ ગુણ સત્વ રજસ તમસ થી ઉપર જાય એ નહીં ખબર પડે. ને આપણે એમને તળે છે ને ખબર પડે શું વાંધો. કારણ કે યા પાછી એનો બુદ્ધિ પ્રયોગ કરે છે ચતુરાય પોતાને. કહું છું ભગવાન તો બહુ નોખી વાત છે. જ્ઞાની નું કામ નથી, ત્યાગી નું કામ નથી, વૈરાગી નું કામ નથી. એથી એને દયા થાય ને એમાં વિશ્વાસ સંપૂર્ણ 100%. આ બધામાં એક એક દોષ બતાડી દીધો ને કોઈ નથી બતાડ્યા. એક શાસ્ત્ર મેં તો બધા વાંચ્યા છે. એક શાસ્ત્ર માં આ ખુલાસો નથી કર્યો. આ આજે વર્તા મત નથી થયો એના એ દોષ છે. ભગવાન ઓળખાઈ ગયા તો એટલું સ્વરૂપ કેવું સત્તા એ બોયલા છે પોતે ચોખ્ખું કીધું તમને મળ્યું છે સ્વરૂપ હું ખબર આ છે એ રણછોડ છે. પણ રણછોડમાં ભીતર માં શું છે એ મારે શું જરૂર છે. સ્વરૂપ નિષ્ઠામાં તો બધું આવે ને. બધું આવે તો આ સ્વરૂપ નિષ્ઠામાં તમે આ જ નથી થયું ને. આને સ્વરૂપ નિષ્ઠા નથી થઈ એને કોઈ બી જરૂર ન થાય. આ સ્વરૂપ નિષ્ઠા કે મારા પ્રત્યક્ષ મેળ્યા છે 1837 આપણે બધા ધામમાં ગયા કે મહારાજ ને સ્વધામ કહેવાય. સ્વધામ ભગાયા એ જે સ્વરૂપ મળ્યું તો એ જ છે. આ પાકું નથી હોય ત્યાં સુધી ઓલું દેખાય જ નહીં. ઓલું કોણ કોણ દેખી શકે છે કોઈ જે ન થાય ને કેટલાય જન્મ ન થાય. કરવાનું શું વિશ્વાસ રાખવાનો બધામાં શાસ્ત્ર ને શાસ્ત્ર ને લેવાય બધામાં વિશ્વાસ નો અંગ લેવાય બધા પછી મોટા કે માન લીધે તો થાય. હું તને કહું કે અહીં ખાડો ખોદ એનું કરાય શું કઈ ન થાય. જે મનાય ને એનું કઈ ન થાય. બીજું કેશું એમાં નહીં માન. ત્રીજું કેશું એમાં નહીં માન. ડાઉટફુલ ક્યાંક વાંધો છે કઈક સ્થાપિત બુદ્ધિ છે આનો વાત છે. હવે આવ્યો ઠીકાને સ્થાપિત બુદ્ધિ હોય એનું કોઈ જ ન થાય. કોઈક મોટા પુરુષ નો દ્રોહ કરી નાખો ન કરવાનું કરી નાખ્યો એના વિશે સંકલ્પ સ્થાપિત બુદ્ધિ મારે વર્તમત માં થઈ ગયું. આમાં બધે જ નામ છે સ્થાપિત બુદ્ધિ છે. કોશિશ કરો અટળી જાય પછી સ્થાપિત બુદ્ધિ કોઈ આમ કરો કે તોય નથી થતું તો ન થાય. એમાં વિશ્વાસ હોવો જોઈએ. શું કરું તો કરે વિશ્વાસ હોવો જોઈએ કે છે મારે નથી થતું એ જ કહો તમે. તો શાસ્ત્ર માત્ર એ કહે છે ભગવાન એ જ કહે વિશ્વાસ રાખવો જોઈએ. બોલો હિરજીભાઈ વિશ્વાસ તો જેટલો સમજાય એટલો જ રહે. સમજાય એટલે તો પછી વાર લાગે. એક જન્મ લેવો પડે ખબર. કોઈ કઈ નથી આવતું. સ્વામિનારાયણ પાસે કોઈ ને ફોન નથી આવતો. હિરજીભાઈ એને ઘરે રાખ્યા હતા મહારાજ. કેટલો ભગવાન સમજતા હતા. ભગવાન હું મહારાજ ને ભુજમાં ગયા મહારાજ. ત્યાં મંદિર બંદિર હતા નહીં કઈ. રામાન સ્વામી પાસે રામાન સ્વામી કીધું આને બતાવે ખબર પડી ગઈ હતી. પછી મહારાજ ને ભગવાન સમજી ગયા. ત્યાં કોક આવીને કહી ગયું કે આ તમારી દીકરી મોટી છે ને બેન મોટી છે ને જે પરણી હતી ને તમે ઘનશ્યામ મહારાજ ને ત્યારે 5-7 જણા હારે નતા કાઠીઓ બધા. પછી બીજી વાર ગયા ત્યારે હતા. એટલા ગયા હતા ધમણકા ને બધે મહારાજ ત્યાં. તો એ તમે તો રાત દરબારના કામમાં જાઓ છો. રજાની ઉંમર નાનકડી છે. મારા અત્યારે 21 વર્ષના હતા. કઈ વાર કચી ગયા ત્યારે આ જોવાનું છે. તમારી બેનની નાનકડી છે. બધા ભગત ભગત બધો ખબર છે. તમે વાત થાય બોલો કે ના ના એ ભગવાન છે. ખબર પડી ગઈ રામાન સ્વામીને એપોઇન્ટ કરેલો ના મહારાજે બતાડ્યું હશે કઈ. તોય ડાઉટ આવી ગયો
પછી હું જાઉં છું દરબારગઢ માં, એમ કહીને ગયો, પણ ગયો નહીં, આમથી ચડીને ઉપર મેળવી બેસી ગયો. જો ભગવાન સમજતો હતો એને અને સેવા કરતો હતો. મારે ચમત્કાર બતાવ્યા હતા, ચમત્કાર એટલે કે આમ છે તે છે, શાંતિ થઈ ગઈ. એ ભગવાન માનતો હતો, કોક ગરમ નથી ગયો કામ, એટલે વેમ પડી ગયો. જોઉં તો ખરો. પછી બીજે દિવસે મારા અમારા આઈનક નામ ચોકમાં રાખો, પણ ઉપરથી જોતો હતો પાંડે ને ખબર પડી ગઈ. ચોકમાં રાખો મને નવરા મારે બહેનો રે, પછી પાણી નાખ્યા. મહારાજે વસ્ત્ર કાઢી નાખ્યા. આ ક્યાંય તમે નહીં સાંભળો, આ બનેલી વાત. એ જો હિરજીભાઈ, જુઓ તમે હું કેવું છું, સ્વરૂપ બતાડી દીધું. નીચે આવી પગે લાગ્યું, દીકરાની જેમ મને રાખ્યો. થોડુંક મોટું મળ્યું, ડોસો હતો, થોસો, આ થોસો ડોસો થઈ ગયો, તેને આ વેમ પડ્યો તો નથી બોલાતું. ચોખ્ખું બોલવું, એટલે મેં કીધું ભરતા નહીં એમાં. પછી હિરજીભાઈ આવ્યા, હિરજીભાઈ એટલે સુંદરજીભાઈ ને મોટા ભાઈ, એ આવ્યા. ઓહો, ભૂલ દીકરો સમજી રાખો, આવા એમ કરો છો, બાકી કરતા હોય. પણ એ કોકે કીધું, એ મારી ગયા. આપણે કોક નથી કરતું, પોતાના જ મનમાં એ કોકનું કીધેલું છે, એ જ આગલા જન્મનું હોય. મગજમાં ડાઉટફુલ થાય એટલે કોઈ, અને એવો આંધળો વિશ્વાસ કર્યો હોય એ નકામું. હું કહું ને બધું માની લે નકામું. દોરો મુસલમાન, યા ખુદા, એમ કહી ગયો મહારાજ ને. જે એ ફિકર જે ઇસકો નહીં, ઓલા એક કીધું મોલવી ને, એ ક્યાં હૈ ખુદા, કૈસા હોતા કે ખુદા, ના ફિકર હોતા કે ના ફિકર હૈ. દેખો હાથી પે બેઠા બેઠા કાકડી ખા રહે, વિશ્વાસ તો ભી ડાઉટ નો છે ને. ખુદા ગમે તેવું કરે, ડાઉટ નો જે સ્વભાવ હોય ને સાપેક્ષ બુદ્ધિ. વિશ્વાસ રાખે તો સામને સામને ધૂન કરવી, એટલે દે જાય. એ તો સાચા છે ને, મનુષ્ય તરીકે હતા ત્યારે દોષ થયા, દેહ થોડું દેખાતા નથી. આવું નવું ગોપાલનંદ છે, આવું નવું મુક્તાનંદ છે, આવું નવું નિષ્કુળાનંદ છે. આ બધા જબરદસ્ત સંતો હતા, બધા એના નોખા લોખા. કોઈ સ્વામિનારાયણ ને ઓળખતા હતા એક રીતે. આમાં ત્યાગનું અંગ નિષ્કામ સ્વામીમાં, વૈરાગનું અંગ ગોપાલ સ્વામી, કઈ નહીં ભયાત્માન સ્વામીનું ત્યાગનું અંગ, આજ્ઞાનું અંગ. અને ખાલી દૈવી ધરાવતામાં ખીચડી ઘી નાખ્યું હતું. આપણે રસકસના વર્તમાન છે, કોઈ જમતા નહીં, તો 30 સાધુ હતા. મુક્તાન સ્વામી કીધું કે જમી લે બધું, મારા ઠપકો જશે તું. આ કહ્યું ઓલા કઈ ખરાબ હતા આત્માનંદ સ્વામી, એની જ આજ્ઞાનું. હવે આવી આજ્ઞા શું કામ, 30 જણા ને કઈ ખાતા નહીં, કોઈ અમે ઘી નાખેલું છે. ઓલો કે ઠાકોરજી ને ધરાવ્યું તું, એમાં ઠાકોરજી ને થોડું બોલ, પણ તમે ક્યાંય ઘી નથી, સુગંધ આવી ગઈ એને આ દખવાય. પછી મહારાજ ને કમ્પ્લેન કરી દીધું, મહારાજ મુક્તાન સ્વામી સત્સંગની માં છે, તારા હવે રાખા હોય તો બધા ભાગી જાય. સાચો નાની ઉંમરનો સંતો હોય, બીજે દિવસે હાલતા જવાનું હોય, ક્યારે પહોંચે? મુક્તાન સ્વામીને મહારાજે પૂછ્યું, એને કાંઈ કમ્પ્લેન ન કરી વાત. આત્માન સ્વામી, મહારાજ કાલે નોમ છે, પછી દસમ છે, પછી 11 છે, અમે અહીં પહોંચીએ ત્યારે 10 છે. ગામમાં ખાવા મળે કે ન મળે, 11 તો પાછો ઉપવાસ તો પડે. 12 3 દિવસમાં નાના નાના સંતો વિચાર થાકી રહ્યા છે, કેવી રીતે મારું કહેવાય? જે તો ખાઈ ગયો, ઠપકો દેવો દે મહારાજ કે તમે સત્સંગમાં, તમારો પણ હું રાજી છું. આજે એવો ક્યારે ઓલા ને કીધું આત્માનું સ્વરૂપ,
તમારા ભૂતરાય પરીક્ષા લીધી મહારાજ ને ભાયતમંદ ખાણગામ છે ફક્ત ભૂલાય જાય થાય ત્યાં ક્યાં ગયો તમારો ત્યાગ ક્યાં ગયા આજના ચીટલે ખાઈ ગયા ખબર આવી પાડે પોતે કોણ હતો કઈ જાતનો તો પૂછ્યું જીવાળે ચીટલી ખવડે પાડે તો એટલી એટલી ત્રણ દિને ભૂખા હતા બમરા ચડ્યા હતા મતે મહારાજ ને ઉપર વિશ્વાસ રાખવા એટલે એવી પરીક્ષા ને બધા એ પાછા આવવાના કેટલાય પ્રકાર તારી વાત ક્યાં કરે છે મોટા મોટા સદગુરુ થઈને ફરે છે આપણે તો ધરાયો સદગુરુ ઘનશ્યામ નો ફોન આવ્યો આજે શાસ્ત્રી નો હું છૂતો હતો 3:30 વાગે છૂટા જ મોડા આજે ત્યાં ફોન આવ્યો ઘનશ્યામ નો તો બોલ બોલ જલ્દી હમણાં એમ કહો ઘનશ્યામ મહેતા નો ફોન આવ્યો આપણા હું તો બોલ એને ઝાટકો લાગ્યો હશે બોલ તો ઘનશ્યામ સાહેબ બોલો તો એવું સમજો ને હું ઘુમાવી પડ્યો તો આમાં ફોન આવ્યો મોબાઈલમાં મને કે ખાલી તબિયત તમારી કેમ છે પૂછવું ત્યારે પૂછવું તો બીજું ફરીને જવાના શોખ નહીં પણ બોલ બોલ કીધું ને ભાઈ સોરી મેં મને એમ કે અમારે ઘનશ્યામ ભગત છે એનો ફોન આવ્યો ના ના અમે ભગત જ છે ને કેમ છે તબિયત એટલે પૂછવું મૂકી દીધું આપણે એમ કહો ઘનશ્યામ નો ફોન આવ્યો તો 3:30 વાગે ફોન કરે કર્યો બોલ બોલ પછી જેસર ને બોલ લે જલ્દી હું કંડારી થી બોલું છું તમે ભીંડક છે 3:30 વાગે પછી ઊંઘ ના આવે મને સૂતો તો 2:45 વાગે 2:45 વાગે સૂતો તો 3:30 વાગે મેં કીધું આજે ભરત મોકલો ઓલો સુથાર કામ કરે છે મને ઘરે કેજો 4:00 આવે નહીં ઈ તો ના આવ્યો આવી ગયો ઘનશ્યામ કયું ગામ છે કેટલી કોશિશ કરી સ્વર આવું થઈ ગયા એને અપમાન ના લાગવું જોઈએ એને અપમાન લાગવું નહીં જરાય ઘનશ્યામ ને આમ કીધું કે અપમાન આટલી બધી વાત કરી સોરી મેં અમારે એક બેઠક છે એમના ઘનશ્યામ જોડે કેડો ફોન ઓકે ડિસ્ટર્બ નથી કરે તમારે ચપ્પલ કરી સારી એમ તું એક ઊંઘતો તો તારો ફોન આવ્યો હું તો એને રામપરા ની કથા નું કેવું હતું બાપા વાળા છે બધા રામપરા માં મંદિર થયું છે બાયો નું 25 વર્ષ પૂરા થયું છે આને આને બોલાવે છે એને જાણવું હોય કે આ ફળે જાઓ છો કે નહીં બસ બોલ્યું જ નથી પેલો મળ્યો ઈશ્વર ને બોલ બોલ કેવા સદગુરુ માંથી બોલ બોલ માં કાઢ નાખ્યો આપણે ખબર પડે એને નવાઈ લાગી બોલ બોલ હા બોલ ને મને કોનો બિંડક બોલે છે આપણો અરે અને એમ જાણે છે આ જે ભગવાન નું સ્વરૂપ છે તો સગુણ છે અને નિર્ગુણ સ્વરૂપ તો બીજું છે એમ જો સમજાય તો એ સ્વરૂપ નિષ્ઠા વાળા ને વિશે દોષ છે અને આત્મનિષ્ઠા વાળાને દેહ ઇન્દ્રિયો મન અને પ્રાણ થકી જુદું વર્તવું અને ભગવાનની કથા કીર્તન આદિ કરવું તે પણ આત્મારૂપે થઈને કરવું અને દેહાદિક જે માયિક ભાવ તેમાં ભળી જવું નહીં એવી રીતે વર્તાય કેટલા આવે આ કોણ સમજી શકે બધું તરસ લાગે તો દેહાદિક ભાવ આવ્યો ઊંઘ આવે તો દેહાદિક ભાવ આવ્યો ડિસ્ટર્બન્સ થાય દેહાદિક ભાવ આવ્યો એમાં ભળી જવું નહીં અખંડ સ્મૃતિ એવું એટલી સાધન નથી
એને આવું ન થાય. ભગવાન નું અખંડ સ્મૃતિ રાખે એને આવું ન થાય. પછી વેદન થાય, ભલે ત્યાગ હોય, વૈરાગ હોય, જ્ઞાન હોય, એને આ થાય. જ્ઞાની નું તો મોટું જોખમ. હલો જયસ્વામ બોલ બેટા. બસ એકદમ મજામાં. એટલે મોબાઈલ પેલો આમાં કર્યો હતો. આવ્યો છે સાંજના કોક નો ફોન, એટલે એ જાય મેદા એક કર્યા કર્યા પાંચ સાત વાર કર્યા કે દાંત દુખે છે એટલે ફોન કર્યો. એને ફોન બપોર ક્યાંને પહોંચી ગયું, જૂની થઈ ગયું છે. હવે કઈ છે નહી, તમે ફોન કરશો એના પાસે તારો નંબર નથી લીધું, અત્યારે લગ્ન જ દેતો હું સમાચાર સાંભળતો ત્યારે ફોન આવ્યો. તારે નથી કરી એ ના પાડી દીધું. બરાબર બરાબર જય સર. એનાથી કયા બોડી થી તું આત્મ સાક્ષાત્કાર કર્યો છે એ ન સમજ. આત્મા વાળાને કોઈ ઉપર હેત ન થાય. એટલી બધી ઊંચી સ્થિતિ થઈ ગઈ, દેખાય દેખાય તો કોક નો ધ્રો થઈ જાય. નાનાભાઈ નો નતો આત્મ સાક્ષાત્કાર, મારા નો સાક્ષાત્કાર હોય પછી આત્મ સાક્ષાત્કાર શું જરૂર. એનો એક સાધુ ધ્રો કરતો, મોટા મન એને સલાહ દે પટલ માં જવું નહીં, આપણે ભગવાન ની કથા કીર્તન આદિ કરવું તે પણ આત્મા રૂપે થઈને કરવું, અને દેહાદિક જે માયિક ભાવ તેમાં ભળી જવું નહીં એવી રીતે વર્તાય તે એને વિશે ગુણ છે, અને દેહાદિક ને વિશે એક પણ વર્તાય એ એને વિશે દોષ છે. દેહાદિક ભાવ રહે એ આત્મા છે, બધાને એક એક આત્મા છે, બધાનો જીવ છે, જીવ એટલે આત્મા. માયિક ઉપાધિ થી રહિત થઈ જાય એટલે આત્મા થઈ જાય. જીવ એટલે જન્મવું પણ, મુક્ત થઈ જાય એટલે જન્મવું ન પડતા, પંચભૂત થી પર થઈ જાય. પંચભૂત માં હતા ને આવું હોય એ ઓળખી લેવાય દેહાદી. બધાને પંચભૂત, ગોપાલ સ્વામી ને પંચભૂત નો જ દેહ હતો, ઓળખી લેવા. આત્મજ્ઞાન ની આ હતી, બીજાને ગૌણ બહુ. હવે જે કીધું તમે અખંડ સ્મૃતિ જેને રહીએ તો એને દેહાદી માં ના ભરે. એને ટાઈમ જ નથી કોક નો દેહાદિક માં ભરવાનો. અખંડ સ્મૃતિ એટલે એ ટાઈમ ક્યાં છે, રણછોડ શું કરે છે કે આ શું કરે છે કે આ શું કરે છે, ટાઈમ જ મળે ને મહારાજ ની સ્મૃતિ હોય. વિહારક તરફ કેવી રીતે વર્તાય મહારાજ ના સ્વરૂપ સ્મૃતિ સાહેબ રહેતા રહેતા પતન તો થઈ જાય,
એ પણ 6 મહિના ઉપર તમને બીજું કઈ દેખાય જબરદસ્ત. પેલા પ્રથમ પેલું વર્ણસુરમાં અખંડ સ્મૃતિ, એથી મોટું કોઈ સાધન નથી, એથી મોટું કોઈ પ્રાપ્તિ નથી. સ્મૃતિ રહેવી જોઈએ ને અખંડ, એ આત્મજ્ઞાન થી વિશેષ છે. વર્ણ સ્વરૂપમાં અખંડ આપણે ભૂલી જાય તેમ થાય. તમને બધાને રસ છે બરોબર, એક સામળ કથા બધું છોકરાઓ બધા ફાધર મેધા બેન ને ડોલી ને કઈક છે, બાકી બધા અરે જવા દો શું કરો છો, એટલે નથી થતી. કીધું આજે કેનો ફોન આવ્યો, બોલવાનો કોક આવ્યો, રણછોડભાઈ આવે છે, હા એ રોકાય રોકાઈ શકે. તમે લોકો સેવા કરો છો, મારા પરના છોકરાઓ કોઈ સેવા નથી કરી શકતો, એ બાપ તરીકે જ ઓળખે છે. હું કોઈ જે કહું નહીં એને મંદિર જાઉં ફરણ કરું, ભલે 5 વાર જન્મતા આપણે શું ફરક પડે, મારું સાંભળે એની હું પ્રાર્થના કરું. મારા બાપ મનુષ્ય જે રહેલો છે બધાને ક્યાંથી એવી સ્થિતિ હોય, એટલે એક દુઃખ કરે પાંડે, એ દયા સિવાય કઈ ન થાય. દયા એટલી સરળ છે ને એટલી જ અઘરી છે, ખૂબ સરળ છે. દયા રાખો તો રાખી દે, અરે આ દયા મહારાજની દયા એટલે અક્ષરધામ તક મૂકીને તમને તેડવા ઓછી વાત છે. એટલે આવ્યા 1837માં, આવા કોઈ અવતાર નથી આવ્યા. ઓલા એક અર્જુન નો કર્યો, રામચંદ્રજી 3 નો કર્યો, સીતા નો હનુમાનજી નો કર્યો, આને તો બથમાં લીધા. ગુણાતેન્દ્ર વાત વાંચો, બધાને બાથ લીધી છે મહારાજ, ટોળા ટોળા લીધી, જાઓ બધા અગ્નિ બાપા પાણી છે ક્યાં, બધા વર્તમાન ધરા આમ તાસડી ભરી પાણી છે, જેને હાથે વર્તમાન સમજતું જાઓ, તમે વધારે લઈ જાઓ. ત્યારે આ ડાઉટ થાય કે આ લઈ જશે, એ રહી જાય. વિશ્વાસ તો મોટી વાત છે. શ્રદ્ધા શ્રદ્ધાવાન લપતે સદા, શ્રદ્ધા હોય શ્રદ્ધા પાછી પોતા પણ ખોઈ નાખે, આત્મજ્ઞાન ને ભક્તિ માર્ગ ને આપે. પછી મોરણ કીધું ને દાળ પીરસી પીરસીને થાકી ગયું, કોકની દાળ કોકનો ખા તો તાણ કર, હોટલમાં હોટલમાં ટીપ આપે, હોટલમાં જાઓ તમે સેવા કરો તો ટીપ આપે, આ તમને શું મળે, ઈર્ષા નથી કે તમે મંદિર માં સેવા ના કરી, કરી સેવા એનું ઈ જ અંગો હોય બધા. એક બાજાબાજી કરતા જવા માટે બાજાબાજી જવાનું અંગ નહીં, માનનું અંગ છે. મને કોઈ એપ્રિશિએટ કરે તો દેહાદિક ને વિશે એક પણ વર્તાય કે એને વિશે દોષ છે, અને ત્યાગ નિષ્ઠા વાળા ને ભગવાન ની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડમાં તથા અષ્ટ સિદ્ધિ નવનિધિમાં તથા વૈકુંઠાદિક જે ભગવાન ના ધામ તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહીં, કે એને વિશે ગુણ છે. ભગવાન છે એટલે વૈકુંઠ કહેવાય છે, ભગવાન છે એટલે અક્ષરધામ કહેવાય, એમાં રસ નહીં. મહારાજ બોલ્યા સૌ હરિભક્તને જાઉં અમારે ધામ, તો પણ મેળજો મિથ્યા 25,000. સૌ હરિભક્તને જેવું હોય મારે પાસ, પાસ વાળું બીજું જ છે, એ બીજી કડી છે. મહારાજ પાસ રહેવું મુક્ત સ્થિતિ, ધામમાં જવું જ પડે, એને જન્મ ન લેવો પડે ધામમાં જાય, એને ઓ સુખ નહીં મેં મૂર્તિનું,
રસરૂપ હોય રહી નથી આસન જો મૃત્યુ પાય માય ભણ્યું. ફરજ છે સ્વામિનારાયણ બધા જે સમય નો ઉત્સવ કર્યા કરશે ને એમ જ મજા આવે. એને કઈ તું ધ્યાન કર્યું છે આજે આવ્યું છે બધા ધ્યાન ની વાત કરે શું ખર સમજે બધા ધ્યાનમાં. અને ભગવાન વિના બીજાને વિશે લેશ માત્ર પ્રીતિ રહે કે એને વિશે દોષ છે. અને ચાર પ્રકારની જે નિષ્ઠા એનું ફળ એ છે જે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય. લોકો લોકો ત્યાગવાળાને થાય આ થાય પણ એ રીતે પ્રીતિ ન થાય કેને ન થાય. એટલું આત્મજ્ઞાની ન થાય એટલા સેવાવાળી ન થાય. આ બધું થોડું થોડું બધાયમાં હોય મારે પેલા જ બોલ્યા તારે એમાં થોડું થોડું બધાયમાં હોય એમાં આપણું જીવો એ પાકું કરવાનું. ડાઉટ નો તો ડાઉટ કર્યા કરો પાકો ડાઉટ પછી પાછો વિશ્વાસ રાખો પાછો ડાઉટ કરો ને ડાઉટ વાળું અંગ ખરું કારણ કે બુદ્ધિ પ્રધાન છે. એમ કરતા કરતા થઈ જાય બે ચાર જન્મ થઈ જાય છૂટકો નહીં. ચાર જન્મ થાય છે અત્યારે 84 લાખ કરીને આવ્યા છે મનુષ્ય દેહ મેળવ એનો ત્યાં છૂટકો નહીં. જેની જેવી શ્રદ્ધા વચનમાં વિશ્વાસ હોય તો ન થાય. એટલે કીધું ને જવાહરભાઈ દેવાનો થયું મહારાજી બાપાએ કીધું. તમે કીધું કે ચાર જન્મ લેવા પડે બરાબર ચાર ને 24 લેવા પડે પછી વચનમાં વિશ્વાસ રાખો. વચનમાં વિશ્વાસ રાખો એ કે ન લેવા પડે એક ન લેવા પડે વિશ્વાસ હોવો જોઈએ ને. ઓલા કીધું મહારાજે કીધું કે જાઓ અબ્દુ બાપાએ કીધું એને જવાહરભાઈ દિવાળ હતો કે આ કરજો ભગવાન શિક્ષા વર્તજો તો અંતકાળે તમને ચડી જશે. બાપા હતો કે હુંડી થઈ ત્યારે અંતકાળ સુધી ત્યાં સુધી અમે આવું ન અમે દિવાળ લઈએ અમે કોઈ નિર્દોષને સજા કરી બેસીએ આવું બધું થઈ જાય. તમે કૃપા કરો મારે હુંડી નથી જોતી રોકડા જોઈ. બાપા કે વિશ્વાસ છે હા તમારો પાકો વિશ્વાસ છે જા તારી 7 પેટી મોકલી અને ન કરવા પડે માગતા આવડવું ને તો મારેથી નહીં થાય બાપા ખેડ સુધી તમારે કહેતું દેવા નતા. કેટલાય માણસો હતા એના પર એ માણસ હુંડી ન દે બાપા રોકડા નહીં દે બધે વિશ્વાસ છે હા વિશ્વાસ છે 7 પેટી મોકલે 7 પેટી સુધી બાપા મોક્ષ કરી નાખ્યો. એ વિશ્વાસ હોવો જોઈએ કે બાપા મોક્ષ બોલ્યા એ કરશે. એમાં પણ ડાઉટ કર્યું છે કેવી કરશે એટલો બારીક છે ધર્મ પાળવો ભગવાન સ્વરૂપ નું જ્ઞાન બહુ થીન લાઈન છે સુવર્ણ રેખા ની લે આમ અને આમ એટલું જ ફરક છે. કેટલી ત્યાગ કરતા રા કરતા નથી ઈર્ષા થઈ જાય તો મોટા મોટા ગુરુકુળ છે સ્વામિનારાયણ નામ કાઢ નાખે પછી હલાવે ગુરુકુળ કેટલાય ગુરુકુળ છે બીજા હાલતા નથી મકાનમાં મકાન વચાઈ ગયા. રામ મનોહર મારા સાથે દયાનંદ મારા સાથે ક્યાં નામ છે સુધારક થઈ ગયા બહુ મોટો માણસ રાષ્ટ્ર સમાજ સ્થાપવા હોય ક્યારે ગયા એના દેશે દેશે વધતા જાય છે. આપણે તો સ્વામિનારાયણ ભળી ગયા ઓળખાઈ ગયા સત્સંગ કેજેટ નહીં મહારાજની રૂપે દયા ગયા જન્મ મકોન સૂર્ય છું પહેલા જન્મ મકોન છું એક જ જન્મ થયો છું કોકો જોઈએ મહારાજની મૃત્યુ સ્વતંત્રપણે આવતા હોય આવા મોટા મુખમાં દોષ બુદ્ધિ છું વિચાર્યું એટલે મહારાજમાં દોષ જોવાના કેટલા બધા હતા. આ જેવો ખાચર દાદા ખાતર નો કાકો શું કર્યું છતાં મહારાજ એનું કલ્યાણ કર્યું કારણ કે મહારાજને આંગળી વાંચી દીધી પોતાનું નેક જ ફાડી પાટો બાંધી દીધો એટલી જ સેવા કરીએ
મારા જાડા થઈ ગયા હતા તો ઘરમાં ખાધું. હવે આ જે જ્ઞાન જ કહેવાય ને, સ્વરૂપ નું જ્ઞાન જ કહેવાય ને, ત્યારે જ થયું હશે ને. સ્વરૂપ નું જ્ઞાન હોવા છતાં ડાઉટફુલ નેચર હતા તો એ કેમ દેવ કેમ લીધું? દેવું એને દાદા ખાચર નો થયો ના, પણ એને થયો. આ પર્ટિક્યુલર આમાં બે કેમ થાય? એક બાજુ જ્ઞાન છે અને એક બાજુ આ છે. જે જ્ઞાન છે એમાં ખામી છે, પાકું જ્ઞાન નહીં. પાકું જ્ઞાન હોય તો કઈ ખામી છે? મારે કીધું હિરજી જોઈ લે, બધા કપડા કાઢ નાખવા, બાકીના ન દેખાડવું જોઈએ, એને દેખાડો. ધીરે થોડું આવી પગમાં પડ્યો, બધા થોડું કરે. આપણે બધું જ્ઞાન છે, વિશ્વાસ છે, એટલે પછી વિશ્વાસ એટલે છે બગડી ગયા છે, બગડી જશે તો એ વિશ્વાસ કામ નથી. ગમે તેવું બગડે, તું જે એવી ક્રિયા કરો મહારાજ, તમારા સ્વરૂપમાં મને કડવા ભગત કીધું, બોબો માર્ગ પરીક્ષા લ્યો છો, આ કડવો મીઠો નહીં થાય. તું જે માંગા હતા છેલ્લા શ્વાસ હતા, નીચે પાકો હતો, એમ થાય કે ભગવાન એટલી ભેગા કરી છે, મારે ત્યારે રાખ્યા છે સમય ગયા બધું કરું, મારે કેમ આમ કરતા સીધા નેચર જ હોય. કેટલા એ જન્મથી બધું ભેગું કરી રાખ્યું, અવિશ્વાસ નો સતત ન જાય. અવિશ્વાસ જે ભેગું ન થાય, ઓલું જ છે પાકું. આ ઉપર સરનું છે, ઓલું પાકું છે. કેટલા જન્મ થઈ ગયું એટલા પ્રગટ થયા છે આપણે, જન્મ જન્મ લીધું. પણ એ બધું સત્સંગમાંથી જ બધી મટીરિયલ મળે. સત્સંગમાંથી મટીરિયલ આપણે ઈર્ષાનું લીધું છે, ખુતલી નું લીધું છે, આ બધા છે. મોટામાં મોટું દુઃખ ઈર્ષાનું છે. તું કઈ અમુક ભક્તિ કરતો, આ બધા ભક્તિ ન હોય છતાં હું આને વખાણું, આને વખાણું, તને જે આ ઈર્ષા આવે એ કેમ આવે છે? ના આવી જોઈએ. મહારાજે પ્રેમ સખી ને શરણ લીધી, મુક્તાન સ્વામી ના પગ દાયબા થાકી ગયા ને, પાંડે ની સેવા કરી તો તકલીફ છે, ઘડી ઘડી દૂધ માગે, ઘડી ઘડી આ માગે, ખાડ લાવવા, થાકી ગયા. ખાટલા નીસ ઉપર માથો ને સુઈ ગયા, તું થાય ત્યારે મારા જ પંખો નાખતા હતા, શું કરો તમે? થોડીક સેવા કરે કોઈ માર્ગ તો રાખી જ હોય. બે ધૈર્યો છે હતા ભગવાન, એને કઈ કોક પગ લાગતું હોય, કોક પંખો લાગતો હોય, જરૂર ન હોય, બધું વાતાવરણ એને અસર જ છે. સારામાં સારા વિદ્વાન એડિશનલિઝમ માનતા હોય, જ્ઞાપો સાત્રે, આલ્બર્ટ કામુ, કેટલા વિદ્વાન હતું, 100 વર્ષ કાઢ નાખે ને ફ્રાન્સમાં, આખી ક્રાંતિ લાવી દીધી. એનો મોક્ષ ન થાય, ભગવાન નહીં એમ છે, દેહ ત્યાં સુધી છે એ માન્યતા હતી. એટલે અસ્તિત્વવાદ. અને જાપ કરીને સમજી છે જે આવે નોકવ્યા, હાથ હરાને લઈ ગઈ થોડો વખત નહીં, એમાં ડાઉટ થાય. અને હાથ મારી નોકરી લઈ દીધી થોડો વખત ડાઉટ નો સ્વભાવ એ જોયો જાય, થોડો વખત પછી ઘડી ઘડી કઈ હાથ મૂકવા આવે. બાપા ઝવેરભાઈ બુદ્ધિશાળી માણસ, કેટલું બાપા આ તો ઊંડી છે, અને ક્યારે અમે યાદ કરીએ કે તમને ઘણું જોવાનું હોય છે, ઘણા કાવા દેવાનું બધે રાત દેવાનો તક વાપસ ક્યાં બધું યાદ રાખી. ગોકુળ જઈ ગયો એટલે વિશ્વાસ છે, વિશ્વાસ જાતા સાત પેઢી હવે એમાં એ ડાઉટ લાવે, સાત પેઢી વાળા ક્યાં, મારી સાત પેઢી કોઈ ક્યાં, એક જ દીકરો છે, એ પેઢી એને બે દીકરી છે, પતિ કી પેઢી આપણે સારું લપની, સાત પેઢીની જરૂર જ નથી આપણે.
ને ભગવાન તો જીવ માત્ર. ભાગવતમાં કીધું છે કે મનુષ્યનું કલ્યાણ કરવા માટે તપ કરી રહ્યા છે ઋષિ, ક્યાં નામ નરનારાયણ મનુષ્યનું ભાગવતમાં એ છે. નારાયણ શીખવા જીવ સર્વ જીવ રહેતા ભેસનું કરી નાખે કલ્યાણ, કેવી મનુષ્ય દે જાય એનું કલ્યાણ, કાળુ આવડ્યો એનું કલ્યાણ, છોડવામાંથી સીધા થઈ ગયા. વિશ્વાસ મોટી વાત છે, તો હોવો જોઈએ, દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. કોઈક દગાને ડરી ગયા વિશ્વાસ આવ્યો જ નહોતો. પોતાને મળે એ તો ખરાબ, સત્સંગમાં જ એવા બનાવ બનેલા હોય ને, જવા દેવાય તો ભગવા એટલે તને એમ થાય કે સાધુ થઈ ને આમ કેમ કરે, એ મૂકી દેવા બધા. સાધુ છે ના હોય, સાધુની વાત નથી, હું હરિભક્ત કહેવા. હવે મહારાજે કીધું ને કે મારા જન્મ જરૂર મારે તેડવા આવું, બરાબર એના હોય, એના હોય એટલે હવે જે નામ લીધું એના જ થયા ને, કોઈ પણ જે હરિભક્ત હોય બરાબર એનો જ થયો કે ના થયો કે કહેવાય, એનો થયો કે ના સંપૂર્ણ વિશ્વાસ હોય એ એનો થયો કે. આપણે બધા ઉપર છેલ્લો સત્સંગ કરતો હોય, કાલ આવેલો આગળ નીકળી જાય રોલર એ છેલ એવા, પણ આપણે જનરલી જે વાત કરે જનરલી શું કામ નહીં, બહુ પર્ટિક્યુલર છે સ્વામિનારાયણ, બહુ પર્ટિક્યુલર છે, જનરલ છે પર્ટિક્યુલર બરાબર. પણ જયારે પણ સત્સંગમાં કોઈ પણ મોટા પુરુષ કે કોઈ સાધુ વાત કરતા હોય, મોટા પુરુષ છે તો એ મોટો પુરુષ ન હોય તો પણ મોટા પુરુષ બોલે છે ને આવું, કે જે એનો હવે નાટક ની અંદર બધા ડાયલોગ બોલી જતા હોય તો શું કરશો. બોલો કીધું તું ને દાખલો, થોડો નાટકમાં હતો ને પછી દારૂ ચડાવીને આવ્યો, બસમાં બેસી ગયો, એને ખબર પડી ગઈ કે ઓલો છે ચિત્તોડગઢ નો રાજા છે, રાણો પ્રતાપ છે, રાણો પ્રતાપ છો, ગજબ થઈ ગયો. કંડક્ટર કે ટિકિટ ક્યાં આવી છે તો બધા કે રાણો પ્રતાપ છે, દુશ્મનો નો દુશ્મન છો, કાળનો કાળ છો, માકાળ છો, વિકરાળ છો. ઓલો કંડક્ટર સમજી ગયો કે આ ખોટો, એટલે ઘંટી મારી ચિત્તોડગઢ ઉતરી ગયો, ફટ લઈને હતો ઉતરી ગયો ચિત્તોડગઢ. ઓલા હજી રાણા પ્રતાપ માં જ હતો, આવે હોય સત્સંગમાં મહારાજ અખંડ પગે લાગતા વાહ શું થયું. એને કઈ ઓછું હતું, પુરાણી સ્વામી ની સેવા હતા, જાદવ જેવા પણ સેવા હતા, ભાગ્યો ભાગ્યો એટલે 78 વર્ષે ભાગ્યો, મારી ઉંમર 80 નો શું કરશે તો એની ગેરંટી નહી, શું ગેરંટી મહારાજ, મહારાજ તો એને લઈ જાવ લઈ જાય, મહારાજ ની ઈચ્છા. તો મહારાજે કીધું છે મહારાજ એમને અંતકાળે હું તેડવા આવશે, અંતકાળે અત્યારે જોઈ છે ને એને વાંધો છે, અંતકાળે તો કેને ખબર છે, અંતકાળ કેને ખબર છે, અંતકાળ ને અંતકાળ કોઈ ઈચ્છો છે, બધાને અંતકાળ છેલ્લે રાખવો. હમણાં નહીં મારે 2 વર્ષ પછી આ વર્ષ બધું પતી જાય, કોઈને અંતકાળ જોતો જ નથી, એટલે અખંડ સ્મૃતિ માંથી અંતકાળ આવી થાય. પંચભૂત નો દેહ જેરો છે તેના સુખ દુઃખ આવ્યા જ કરે, આવવાના જ છે, ભગવાન નથી આવતો. ઓલો ઉપર કેસ માંડ્યો છે આજે અંબાડી ઉપર કોકે, એટલે અમુક તારીખે જવાનું છે કેરળમાં. કેટલો પૈસો છે, શું કામ આવ્યો, હી હેઝ ટુ રિપોર્ટ, નોન મેલેબલ વોરંટ કાઢશે નહીં તો જે હાજર નહીં થાય શું કામ એ તો આવ્યા જ કરે, એ જજ ને ફોડી શકે છે, એ નામ કળા છે. ગમે તે જજ કહેશે કે ના કઈ પાછું બીજું વરણ કાઢો, એવું કરશે એને શું વાંધો છે. આવ્યું ને તારા ઉપર આવ્યો છે નોટિસ, હાજર રહેજે, તારા ઉપર આવ્યો, કોઈ ઉપર નથી આવ્યો, વી આર હેપી. આ હેપીનેસ લેતા શીખવી જોઈએ કે આવું કોઈ લક નથી આપણને. પછી આગળનો એક પ્રોબ્લેમ છે ને, કયો આગળ, કેના આગળનો, આ હેપીનેસ આપણે લઈ બરાબર, આગળ હજી ઘણું આગું છે એનું શું કરવાનું.
વિશ્વાસ રાખ્યો હોય તો આવી જાય. એમાં પાછો ડાઉટ લાવીએ કે આગળ મારા નહીં ચડવા આવે તો એ ડાઉટ કાઢી નાખો. ડાઉટફુલ થશે. આત્મા વિનિશક્તિ આ જ છે. ભગવાન ભગત થઈ ગયા, બધું થઈ ગયું, આ સંસાર એટલો નહીં આવે તો એના વિશ્વાસ રાખવો છે. અને કોકનું જે થાય એ આપવું કરજો. પેલા સાધુજી કરતા હોય કે હરિભક્તજી કરતા હોય એનું નહીં થાય, ચાલુ એમ સમજો. આપણે બચી લેવા અને ચાર પ્રકારની જે નિષ્ઠા તેનું ફળ એ છે જે ભગવાન વિશે દ્રઢ પ્રીતિ થાય અને ભગવાન વિના બીજું જે માહિત પદાર્થ માત્ર તે તુચ્છ જણાય તેનું ફળ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે ચાર નિષ્ઠાને વિશે કોઈ અધિક ન્યૂન છે કે એ ચારે તુલ્ય છે. પછી સુધી મારા એક હોય ત્યાં સુધી બધી સરખી છે. એકમાં ચાર હોય જ્યાં સુધી એક એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે. અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તે સર્વે થકી અધિક છે. અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ. એને જ કહેવાય, બાકીના નહીં. બાકીના છે. આ એકાંતિક નો અર્થ અહીં બીજો થઈ ગયો. અંતે એકમાં વૃત્તિ એકાંતિક, એ તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ. ધર્મ અર્થ કામ ને મોક્ષ ભાગવત પ્રમાણ. આપણામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ આ મહારાજની ડેફિનેશન. ધર્મ જ્ઞાન વૈરાગ્ય બીજું જ્ઞાન લીધું કીધું શિક્ષાપત્ર માં ધર્મે સહિત ભક્તિ અમને ગમે. આપણે ત્યાંથી ચોરી કરી હોય મારા થાળ કરી દઈએ પસંદ નહીં થઈ. ધર્મે થી તમે કરી હોય એની તમે સેવા કરો બરોબર. સેવા ખટી નથી, સેવા કરવી છે. આપણે ક્યાં બધાનું અંદર હૃદય જોવા જશું પછી ત્યાં હિસાબ લખાઈ જાય. ભગવાન મુક્ત ની સેવા કરો, કવે તેની સેવા કરો. આજે ઓલા છોકરા બેઠા હતા આપણે આવ્યા સ્ટેશન પાસે, કાઢી જોયા બધું 2 રૂપિયા કેવું નતા, 10 રૂપિયા લીધા એને. કેવા બિચારા પડ્યા, 10 ની નોટ હતી, છૂટા નીકળ્યા નહીં. 4 છોકરા હતા, ઉઘાડા શરીરે ફાટલા લુગડા. એને થોડુંક આપણે જ્ઞાન દેવા ગયા છે. મારા જન્મ બોલ્યા ખાસે બિચારા કીધું પાછું હજી હજી બધા જઈ લેજો તો એ બાઈ જાય ગયા. નસીબ એવા છે બાદમાં પૂછી ગયા આ નહીં ગયા ઉવારી નથી કીધું નહીં જવા. ઇતિ વચના મૃતમ. આ રીતે ગઢડા પ્રથમ નું 47મું વચન સ્વામિનારાયણ નીલકંઠ. સૌથી મોટું તો આ જ આવું કામ મહારાજ કીધું છે. આ મૂર્તિમાં નવ મૂર્તિમાં ગૌ નો પ્રશ્ન મહારાજ એને સંકલ્પ કર્યો કે આમાં રહેનો તમારે એ જ છે. મહારાજ મનુષ્ય દેહ થતા એવા જ છે અક્ષરધર્મમાં. અહીંયા એવા તે ધર્મ પિતા ને ભક્તિ માતા હોય એટલે એનો ચહેરો જેવો બે ગરબન વાળા હતા મહારાજ. આજે બોલી હતું મહારાજ એનું તપ કરવાની શી જરૂર હતી. છતાં તપ કર્યું શું કામ કર્યું એમ કઈક મહારાજ તપ કર્યું ના જ નહીં બધાનું કલ્યાણ કરો. 7 વર્ષ વન રીતે એમાં પશુ પક્ષી ઝાડ પાક બધું આવી જાય. હિમાલયનો દાખલો જ છે.
છોતરા છોતી કેરી ખાઈ ગયા મારે, ત્યારે એનું મોક્ષ કરી નાખ્યું. કેટલા બધા ઝાડ બાળ બધા ત્યારે તમે આવજો સત્સંગ. પછી ગઢડામાં આવી ગયા વૃદ્ધ માણસ બધા મોટી મોટી એલસી ને હું લઈને મારે રોકાવ, એટલે ખબર પડી ગઈ કે હવે અમારો મોક્ષ થશે. બહુ આજે જવું છે. પછી મારે કીધું મુક્તાન મળે બીજો જીવ ખોચી જતો ગયો. કેટલાય વર્ષો થઈ જાય પહાડમાં વિશ્વાસ તો બહુ મોટી વાત છે. વિશ્વાસ બહુ મોટી વાત છે. જરાક ડાઉટ આવે કેટલી કસર થાય, કેટલા ત્યાગ કરતા હોય, આ નથી કરતા તે નથી કરતા. માળા ફેરવતો તે રીતે નિયમ ની માળા ફેરવતો હતો. ગઢડાનું મંદિર થતું હતું ગોપીનાથજી, નિયમ ની માળા ફેરવતો હતો. મારા જ ગયા મારા શું કરો છો કે પાણા ઉપાડ, પાણા ગયા લાકડા તાણે કઈ નહીં મળે. હા મારા જ બોલ્યા, તું મારા ફેરવતો ખોટું કામ કર્યું તું, નિયમ પૂરો કરશો કે અત્યારે નિયમ હું આમાં રાજી છું. ભગવાન છે માં રાજી થાય જોઈ લેવું પડે. પોતે ન સેવા કરીએ બસ કયો છે ઓલો નામ શું ઓલો મારા પાસે સેવક, સેવક એની સેવા કરી બોલો. આપણે એવું ઈચ્છીએ કે ભાઈ સેવા કરે સેવકરામ ને બીજો અવતાર એવો જ હતો ખોડા ભગત નું ખાવા કાંઈ ધાન નહીં. મુક્તા ગોપાલ સર પૂછે કે આવું કેમ થાય છે, મારે હું બધી વ્યક્તિ કરું છું, મારે થોડીક ઝાર મળે છે પીપર મેં એવું કઈક વેચતો છે. તેથી બરોબર ગોપાલ સામે ધ્યાન કરી દીધું, તમે પૂર્વ સેવકરામ હતા મહારાજ માટે તમે કઈ નથી કર્યું, એનું ખાઈ ગયા ઈ તમને ખવડાવે. પછી ગામમાં જઈને ભિક્ષા માગીને મહારાજ ખાતા એક વર્ષ તમારી સેવા, એક મહિનો દોઢ મહિનો મારે તમારો ત્યાગ કર્યો. એને લીધા અવતાર આપ્યો મહારાજે, અવતાર મોક્ષ કર્યો, એને જન્મ ધર્મ કર્યો, એને લઈને તમારા આ છે. હવે શું છે તમારા પાસે? કઈ નહી જાર છે કે રોટલા બનાવો, એક કિલો જાર આવી હતી રોટલા કર્યા, એમાં અડધો ખાધો ગોપાલ સ્વામી એ સ્વામિનારાયણ જ હતા, અડધો ખાધો રોટલો. પછી એની સમજી ઘરે આવ્યા હોય ભગવાન ઓળખી ન શકે એનો કઈ વાંક નથી, આપણે એના થઈને નથી ઓળખી શકતા તો પછી એનો શું વાંક વિચારો. બોલો તો બાવો વાળો સેવકરા ઉપડાવે, હજાર સોનામો રહતી ગધેડા પાસે, એક મહારાજને આપી નહીં, બીજો અવતાર લેવો પડ્યો. આ બધા દ્રષ્ટાંત એટલે દઉં છું કે આવું આવવાનું આવું થાય છે. ચાલો કરો થાય ગરમ ઠાકોર ધરાવી લીધું બધું. અંદર કોણ નીકળે બધું ચાલુ લાઈટ.